ઉખરુલ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે. ગોધરામાં શનિવારે રાત્રે 6 ઇંચ વરસાદ ખાબક્યો તો શહેરના ભૂરાવાવ વિસ્તારમાં માર્ગો પાણી પાણી થઈ ગયા છે. શહેરના સોસાયટી વિસ્તારમાં તમામ માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે. લુણાવાડા હાઈવે ઉપર આવેલા એફસીઆઈ ગોડાઉન નજીક પણ પાણી ભરાઈ ગયા છે. લુણાવાડા હાઈવે પર પાણી ભરાતા વાહન વ્યવહારને પણ મુશ્કેલી સર્જાઈ રહી છે. ગોધરામાં શનિવારે રાત્રે 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો. લુણાવાડા હાઈવે પર પાણી ભરાઈ ગયા છે તો મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. પંચમહાલ જિલ્લામાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે. લાંબા વિરામ બાદ હવે ફરીથી મેઘો મંડરાયો છે ત્યારે પંચમહાલ જિલ્લામાં પણ મેઘરાજાની એન્ટ્રી થઈ છે. લુણાવાડા હાઈવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે તો વરસાદી માહોલ વચ્ચે હાલ સમગ્ર વિસ્તાર પાણી પાણી થઈ ગયો છે. ગોધરામાં શનિવારે રાત્રે 6 ઇંચ વરસાદ ખાબક્યો હતો. શહેરના ભૂરાવાવ વિસ્તારના માર્ગો પાણી પાણી થઈ ગયા છે. શહેરના સોસાયટી વિસ્તારમાં તમામ માર્ગો ઉપર પાણી ફરી વળ્યા છે. મહત્વનું છે કે લુણાવાડા હાઈવે ઉપર આવેલા એફસીઆઈ ગોડાઉન નજીક પણ પાણી ભરાઈ ગયા છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા વિવેક પાસેથી. વિવેક, જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે, પંચમહાલ જિલ્લામાં પણ મેઘરાજાની એન્ટ્રી જોવા મળી રહી છે. જે વાત કરી તો ગત મોડી સાથથી મેઘાએ ખાંગા કરી દીધી છે, જેના કારણે ગોધરા શહેરમાં કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. એફસીઆઈ ગોડાઉન, ભૂરાવાવ વિસ્તાર, લુણાવાડા રોડ તેમજ દાહોદ રોડ પર આવેલા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. કેટલીક સોસાયટીઓમાં પણ પાણી ભરાઈ ગયા છે, જેના કારણે ઘૂંટણસમા પાણી હાલ તે રસ્તા ઉપર પણ દેખવા મળી આવ્યા છે. જો વાત કરીએ તો અવિરત વરસાદને કારણે 7 ઇંચ જેટલો વરસાદ રાત્રિથી અત્યાર સુધી વરસી ચૂક્યો છે. હજી પણ અવિરત વરસાદ ચાલુ છે, જેના કારણે ગોધરાની મેસરી નદીમાં પણ બે કાંઠે થઈ ગઈ છે. જેના કારણે આ પાણીના કેટલાક જે જવાના માર્ગો છે પણ ડૂબાણમાં ગયા છે. હાલ જોવા જઈએ તો તંત્ર દ્વારા એલર્ટ પર હાલવામાં આવ્યું છે. તંત્ર દ્વારા સાવચેતીના પગલા રૂપે હાલ લોકોને સાવચેત પણ કરી રહ્યા છે. જે નીચાણવાળા વિસ્તારો છે પાણી ભરાઈ જવાને કારણે સાવચેત રહેવા પણ કહેવામાં આવી રહ્યું છે. જી, આભાર વિવેક સમગ્ર વિગત આપવા બદલ. તો પંચમહાલ જિલ્લામાં પણ મેઘો મંડરાયો છે. સતત શનિવારથી વરસાદ વરસી રહ્યો છે. વહીવટી તંત્ર પણ એલર્ટ બન્યું છે.